ઝટપટ વાર્તા. વાર્તાનું શીર્ષક છે મોહબ્બતપુર. લેખક ડૉક્ટર સુધીર શાહ, એડવોકેટ. અસલમભાઈએ ખડકીના કમાડ વાસીને વહાલ સોઈ મહેરુને ધીબેડી નાખી. ખબરદાર છે, જો એ કાફીરનું નામે તારા મોડે આવ્યું તો તને જીવતી સળગાવી દઈશ. મહેરુન નિશાની આંખો રડી રડીને સૂચી ગઈ હતી. અસલમભાઈને કોઈકે જાણ કરી દીધી હતી કે એમની દીકરી મહેરુન નિશા અને ગામના મંદિરના પૂજારી ગૌરીશંકરભાઈનો મહેશ ચોરી છુપીથી મળે છે. આજે ગૌરીશંકરને તાવ આવ્યો હોવાના કારણે મહાદેવની સંધ્યા આરતી કરવા ભણેલો ગણેલો મહેશ ધોતિયુંને અંગરખું પહેરી માથે ચંદનનું ત્રિપુંડ કરીને મંદિરે પહોંચ્યો હતો. એ મહેશિયા, તારી મહેરુની અસલમ ચાચાએ ખૂબ ધોલધપાટ કરી ને એને પૂરી દીધી છે. આરતીના ઘંટારવનો નાદ હજી તો શમ્યો નહોતો ત્યાં મિત્ર અશોકે દોડતા આવીને મહેશને વાત કરી અને બેઉ મિત્રો ઇમામવાડામાં આવેલા અસલમભાઈના ઘર તરફ ભાગ્યા. મારો મારો, કાપો કાપો! અચાનક બાજુના ગામથી હાથમાં ધારિયા અને તલવારો લઈને હિન્દુઓના ટોળા ધીરપુર ગામમાં ધસી આવવા માંડ્યા. એ જૂની હિન્દુ મુસલમાનની અદાવતની આગ આજે પાછી ભડકી ઉઠી હતી. મહેશ ઇમામવાડામાં અસલમ ચાચાની ખડકીની સાંકળ ખખડાવવા જાય એટલામાં તો ટોળું મારો કાપો સળગાવો કરતું ત્યાં પહોંચી ગયું. ઊભા રહી જજો, જેની માએ સવાસે સૂંઠ ખાધી હોય એ જ આગળ આવે. આ ઇમામવાડાને આગ ચાંપતા પહેલાં તમારે આ બ્રાહ્મણના દીકરાને સળગાવવો પડશે. ત્રિપુંડધારી મહેશ અસલમ ચાચાની ખડકીના દરવાજે આડા હાથ કરીને ઊભો રહી ગયો. બ્રાહ્મણના દીકરાની સામે ટોળાએ હથિયાર હેઠા મૂકી દીધા. મારી છોડીની મોહબ્બતને લીધે હું તને સળગાવવા નહોતી હોતો, એ જ મોહબ્બતને લીધે તે આખા ઇમામવાડાને સળગી જાતો બચાવ્યો છોરા. અસલમભાઈએ આંસુભરી આંખે મહેશને ગળે વળગાડ્યો. ધીરપુર ગામનું નામ તે દિવસથી મોહબ્બતપુર પડી ગયું.